ક્લોઝિંગ નજીક આવી ગયું છે, તો આજના દિવસને મુલવીએ તો તમે જો સવારથી ખાસી વોલેટિલિટી રહી, સવારના શરૂઆત તો ઘણી પોઝિટિવ થઈ, પણ તમે જો બપોર બાદ થોડું કન્સર્ન વધતું દેખાયું, જે રીતે વિક્રમે આગળ ચાઇનાની વાત કરી, ત્યાંના ઇન્ડેક્સીસમાં એક મોટો કડાકો દેખાયો અને ત્યારબાદ ડિસ્પ્લે લોવર થઈ યુરોપિયન માર્કેટમાં, અને અત્યારે તમે ડાવ ફ્યુચર્સને પણ જોઈ રહ્યા છો નેગેટિવ સાઇડ પર, એની એક ઇમ્પેક્ટ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. હા, આપણે ત્યાં બહુ મોટો ઘટાડો નથી, પણ અત્યારે આપણે જોવા જઈએ તો ઓલમોસ્ટ 5-5.5% જે સ્ટ્રેન્થ હતી આપણા માર્કેટે ગુમાવી છે. આજના દિવસે તમે જો ફક્ત આખા દિવસ દરમિયાન મેટલ અને પીએસયુ બેંક આ બે કહી શકાય બે આજે થોડી ઘણી બાજી સંભાળી, બાકી ક્રોસ ધ બોર્ડ તમે જો ખાસું દબાણ જોવા મળ્યું. ખાસ કરીને સૌથી મોટું દબાણ ફાર્માના કંપનીઝ પર જોવા મળ્યું. આજના દિવસે દબાણમાં રહ્યા ડૉક્ટર રેડ્ડીઝ, સિપ્લા, ડીવીઝ લેબ, સન ફાર્મા જેવા કાઉન્ટર. ઇવન બેંક નિફ્ટીમાં જેનો ફાળો સૌથી મોખરે રહ્યો એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, તમે જો ત્યાં દબાણ વધતું દેખાયું. રિલાયન્સ દિગ્ગજ પણ આજે નેગેટિવ ઝોનમાં હતો, એને કારણે કોઈ ટેકો આજે નિફ્ટીને નથી મળ્યો. પણ જે રીતે મેટલમાં તેજી હતી તો હિન્દાલ્કોએ બાજી સંભાળી. ટાટા સ્ટીલ પર નજર કરો, ત્યાં એક સ્ટ્રેન્થ જોવા મળી. જેએસડબલ્યુ સ્ટીલમાં ખરીદારી હતી. સાથે જ બીજા સેગમેન્ટમાં એસબીઆઈ લાઈફ ટોપ ગેનર આજે બીજા ટ્રેડિંગ સેશનમાં પણ રહ્યો છે. બજાજ ફિનસર્વ હોય, એસબીઆઈ હોય, બજાજ ફિનાન્સ, એચડીએફસી લાઈફ પર નજર કરો તો એચડીએફસી બેંકે પણ આજે ટેકો આપવાની કોશિશ કરી છે. બ્રોડર માર્કેટમાં વોલેટિલિટી રહી, પણ જે રીતે છેલ્લા મિનિટોમાં પણ તમે જો ટી અને કોફી સ્ટોક્સમાં ખરીદારી રહી, ઓટો એન્સિલરી બઝિંગ રહ્યા છે. સાથે જ વિન્સ ઇન્ડિયા પર તમે અત્યારે સમાચાર સાંભળ્યા, એની એક ઇમ્પેક્ટ રહી. જ્યુબિલન્ટ ફૂડ જેવા કાઉન્ટર પણ આજના દિવસે ખરીદારી કરતા દેખાય. ઇવન મનપ્પુરમ ફિનાન્સની આપણે આગળ ચર્ચા કરી, ત્યાં પણ તમે જો આજના દિવસે સારી રીતે ખરીદારી રહી. દબાણ સ્પાર્કમાં બનતું દેખાયું. ઝોમેટો આજે ત્રીજો દિવસ હતો લિસ્ટિંગ બાદ, અને શરૂઆતથી ટ્રેડ તો ખાસ્સા પોઝિટિવ હતા, પણ ત્યારબાદ તમે જો 7.5% ઘટાડો જોવા મળ્યો, તો એક સારા એવા રિટર્ન મળે તો નફો પણ ગાંઠે બાંધવાનું અત્યારે એને દેખાઈ રહ્યું છે. તો ફાઇનલી આજના દિવસનું ક્લોઝિંગ તમે જો 15,746ના લેવલ પર, ઓલમોસ્ટ 44ના લેવલ્સ, 15,744 પાસે નિફ્ટીનું ક્લોઝિંગ, 80 પોઈન્ટનો ઘટાડો. બેંક નિફ્ટી તમે 153 પોઈન્ટ ઘટીને જોઈ રહ્યા છો, 34,796 પોઈન્ટ પર ટકતું દેખાયું. મિડકેપ 111 પોઈન્ટ ઘટીને, તો સેન્સેક્સમાં 271 પોઈન્ટનો ઘટાડો તમને જોવા મળ્યો. માર્કેટ બ્રેથ નેગેટિવ રહી છે. તમે અત્યારે સ્ક્રીન પર એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે જોઈ રહ્યા છો એમાં ક્લિયરલી વિઝિબલ છે કે આજે ઇન્ડેક્સ લેવલે તો દબાણ વધ્યું જ, પણ સાથે સાથે સ્ટોક સ્પેસિફિક પણ પ્રોફિટ બુકિંગ અહીંયા આપણને આવતું દેખાયું છે. માર્કેટ બ્રેથ નેગેટિવ સાઇડ સરકતી દેખાય છે. તો જેમ જેમ એક્સપાયરી નજીક આવી રહી છે તેમ તેમ આ વોલેટિલિટી અને વેચવાલી વધતી દેખાઈ રહી છે. પ્રદીપ, હવે બસ આવતીકાલે જ્યારે બુધવાર હોય તો તમને ખ્યાલ છે ગુરુવાર પહેલાં બુધવારે મોટા એક્ટિવ ટ્રેડ જોવા મળે છે, સોદા સુલટાતા દેખાય છે. તમારી સ્ટ્રેટેજી શું રહેશે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને પર આવતીકાલે? તો બ્રોડલી તો બેઉ ઇન્ડેક્સ છે વોલેટાઇલ વિધિન રેન્જ છે, તો મારા હિસાબે તો બેઉ ઇન્ડેક્સને અવોઇડ જ કરવા જોઈએ, અને એક સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખો તો જ મારા હિસાબે એક આઉટપરફોર્મન્સ મળી શકે. લેવલ્સની આપણે જે વાત કરીએ, હજી પણ ઇન્ટેક્ટ છે મારા હિસાબે 15,700, જ્યાંથી આજે આપણે ઇન્ટ્રાડે બાઉન્સબેક પણ જોયો છે, એ એક ઇમિડિયેટ સપોર્ટ છે નિફ્ટીના અર્લી ચાર્ટ્સ પર. અગર જો 15,700ની નીચે સસ્ટેન કરે છે તો 15,584 જે લાસ્ટ વીકનો બોટમ છે એ રિટેસ્ટ થઈ શકે. ઓન ધ હાયર સાઈડ 15,900-15,950નું એક રેઝિસ્ટન્સ ઝોન છે, એનું ક્રોસઓવર જરૂરી છે. સાથે જ એક બેંક નિફ્ટી માટે વાત કરીએ તો આમાં 34,400નો એક સપોર્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે, અને ઓન ધ હાયર સાઈડ 35,200-35,300નો એક ક્રોસઓવર થાય તો પછી એક નેક્સ્ટ લેગ ઓફ મૂવ આ ઇન્ડેક્સને 35,900-36,000 સુધી લઈ જઈ શકે. ઓકે, તો હવે આ જોવાનું રહેશે કે આપણે રેન્જના કયા એન્ડ ઉપર જઈએ છીએ, કે પછી આ સપ્તાહે પણ આપણે કોલ અને પુટ બંનેની વચ્ચેના જે પ્રીમિયમ લેવાવાળા લોકો છે, એટલે કે કોલ રાઇટર એન્ડ પુટ રાઇટર, એમની વચ્ચેના જ આંકડાઓની સાથે આપણે ક્લોઝ થતા દેખાય છે. એના ઉપર ખાસ આપણે આવતીકાલે પણ એક ધ્યાન રાખતા રહીશું. સાથે જ રજા લેવાનો સમય છે. દેવશ્રી, કોઈ ડિસ્ક્લોઝર? હા વિક્રમ, આ શો દરમિયાન આપણે ઘણા બધા સ્ટોક્સ ડિસ્કસ કર્યા. ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે એમાં મારા ફ્રેન્ડ્સ ક્લાયન્ટ્સ રિલેટિવની પોઝિશન હોઈ શકે છે. દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે એમના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ. ઘણો આભાર દેવરજી આપનો પણ સમય ફાળી આ ચર્ચામાં જોડાવા માટે, અને સાથે જ પ્રદીપ આપનો પણ ઘણો આભાર સમય ફાળી અમારી સાથે આ સમગ્ર ચર્ચા કરવા માટે. અને સાથે હાલ મને નિશાને પણ આપજો રજા. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો સીએનબીસી બજાર સાથે. નમસ્કાર.